હું ડૉક્ટર મિતુલ ત્રિવેદી, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ, નાસા અને ઇસરો સાથે જોડાયેલો વૈજ્ઞાનિક છું. અને જ્યારે શિવની વાર્તાઓ કહેવાની હોય ત્યારે સ્વાભાવિક છે કે વૈજ્ઞાનિકતાની સાથે આ વાર્તાઓ સમજવાની મજા આવે. હું આપની સમક્ષ એવી જ એકાદ વાર્તા આજે ફરી નવી લઈને આવું છું. શિવતંત્ર. પ્રથમ તો આપણે એ સમજીએ કે તંત્ર એટલે શું. તો કે જે આપણે આપણી વાત કરીએ છીએ, તંત્ર એટલે સિસ્ટમ, ઇંગ્લિશની અંદર વ્યવસ્થા, આને જ તંત્ર કહેવાય. વ્યવસ્થાતંત્ર, આપણી મ્યુનિસિપાલિટી છે કે પંચાયત છે, તે લોકોનું તંત્ર કેવું ચાલે છે આપણે એવું પૂછીએ છીએ. તો તંત્ર એટલે શું? વ્યવસ્થા, સિસ્ટમ. તો શિવે આ જે સિસ્ટમ, આ જે તંત્રની રચના કરેલી, એ તંત્ર એમણે અમરનાથની ગુફાઓમાં બેસીને પાર્વતીજીને શીખવાડેલી હતી. અને આ તંત્ર ઉપર આજે એક નવી વાર્તા આપણે વાત કરીએ છીએ. એક સમય કૂવાની અંદર ઢગલાબંધ દેડકાઓ હતા. હવે ધીમે ધીમે સમય ગયો, કૂવાની અંદર પાણી થોડું બગડતું ગયું, એટલે અમુક જે જુવાન દેડકાઓ હતા, જે લોકો થોડા ભણેલા ગણેલા હતા, જે લોકોને સમજતા વાંચતા લખતા આવડતું હતું કે આ પાણી ખરાબ છે તેવું એ લોકો સમજી શકતા હતા, એ લોકોએ ઘણી બધી રજૂઆત કર્યા પછી જ્યારે તેની અંદર કોઈ ફેરફાર નહીં આવ્યો, ત્યારે એક કેટલાક દેડકાઓ એક કૂવો છોડીને બીજા કૂવાની અંદર માઇગ્રેટ થઈ ગયા, જતા રહ્યા. હવે થોડો સમય તો આવી રીતના ચાલ્યું. પછી એ કૂવાની અંદર રહેલા જે વૃદ્ધ દેડકાઓ, જે વડીલ દેડકાઓ હતા, જે એમ કહેવાય કે જે લોકો આ બધા ઉપર વિચારણા કરે, ચર્ચા વિચારણા કરે અને તેનું સોલ્યુશન શોધે, એ લોકો બધા ભેગા થયા. અને ભેગા થઈને તેમણે નક્કી કર્યું કે આની અંદર હવે સોલ્યુશન શું, આનું નિરાકરણ શું. એટલે એમણે શિવની પૂજા કરી, એમણે શિવનું તપશ્ચર્યા કરી અને શિવ ભગવાન પ્રસન્ન થયા. હવે શિવ જ્યારે પ્રસન્ન થયા ત્યારે એમણે પૂછ્યું કે બોલો તમારે શું જોઈએ છે. એટલે આ લોકોએ એવું કીધું કે પ્રભુ અમારે ત્યાં પાણી બહુ ખરાબ છે, એટલે એ પાણીને સુધરે અને એની અંદર અમારા ત્યાંથી જે બધા બીજી બધી જગ્યાએ જે માઇગ્રેટ થાય છે તે માઇગ્રેશન અટકી જાય, એવું અમે ઈચ્છીએ છીએ. ભગવાને કીધું તંત્રની રચના કરો, એટલું કહીને અંતરધ્યાન થઈ ગયા. હવે થોડો વખત થયો, આ લોકોને ત્યાં આ લોકોએ પોતપોતાની રીતના ફરીથી કાર્ય રચના, પોતપોતાની રીતના બધા અનુભવોનો નિચોડ એ બધું કર્યા પછી જે વ્યવસ્થા ગોઠવી, જે તંત્ર બનાવ્યું, જે પ્લાનિંગ કર્યું, એ પ્લાનિંગથી પાણીની અંદર કંઈ બહુ ઝાઝો ફેરફાર આવ્યો નહીં. પરિસ્થિતિ એવી ને એવી જ રહી. અમુક દેડકાઓ હવે એની અંદર મૃત્યુ પણ પામ્યા. એટલે પેલા વડીલ દેડકાઓએ ફરીથી શંકર ભગવાનની પૂજા કરી, ફરીથી તેમને પ્રસન્ન કર્યા ને કીધું કે પ્રભુ સમજાવટથી કે વ્યવસ્થાતંત્રથી તો કોઈ ફેરફાર પડતો નથી. એટલે પ્રભુએ એક દંડ આપ્યો કે સારું તમે આ દંડ રાખો, એમ કહીને ભગવાન અંતરધ્યાન થઈ ગયા. ફરીથી સમય શરૂ થયો, આ દંડને ગોઠવ્યો એ લોકોએ, પણ વારે વારે થાય શું તો કે દંડ પડે, અને દંડ જેવો પડે તેની સાથે જ ઘણા બધા દેડકાઓ એની અંદર નાશ પામે. નાશ પામે એટલે ફરીથી એનો એ જ પ્રોબ્લેમ પાછો ઊભો થાય. એટલે એમણે ફરીથી ભગવાનની પૂજા કરી, ફરીથી ભગવાનને પ્રસન્ન કર્યા અને આ વખતે એમણે પ્રભુને એવી પ્રાર્થના કરી કે પ્રભુ અમને એક નવો રાજા આપો કે જે આ બધાની વ્યવસ્થા કરે અને આ બધાનું નિરાકરણ કરે. એટલે ભગવાને નંદીને ત્યાં મૂક્યો. હવે નંદીને મૂક્યો એટલે નંદી કૂવાની બહાર આજુબાજુએ ગોળ 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 આંટા મારે. હવે એ સમયે દેડકાઓ જે નંદીના પગ નીચે આવેલા તે ચગડી ગયા, દબાઈ ગયા અને મૃત્યુ પામ્યા. એ લોકો નંદીને કઈ વાત કરે તો નંદીને તેમની ભાષા સમજ નહીં પડે, નંદીની ભાષા એ લોકોને સમજમાં નહીં આવે, વૃષભની ભાષા દેડકાઓને સમજમાં નહીં આવે. એટલે પ્રોબ્લેમ તો પાછો ત્યાંનો ત્યાં જ રહ્યો.
ફરીથી તપશ્ચર્યા કરી, ફરીથી ભગવાનને પ્રસન્ન કર્યા કે પ્રભુ અમારા રાજા બદલી આપો, આ રાજાને તો કંઈ સમજ પડતી નથી. એટલે પ્રભુએ નંદીની જગ્યાએ નાગને ત્યાં આગળ બેસાડ્યો, વસુકી નાગને ત્યાં આગળ બેસાડ્યા રક્ષા કરવા માટે. તો રોજ વસુકી નાગ, નાગ નાગનું ભક્ષણ કોણ? તો કે દેડકા. રોજ એક બે દેડકા ભક્ષણ થઈ જાય એટલે ફરીથી મૃત્યુ પામે. એ લોકોને આ પ્રોબ્લેમનું કોઈ નિરાકરણ તો આવ્યું નહીં, ઓન ધ કોન્ટ્રરી વાર્તાઓની અંદર જો આપણે જો જોઈએ તો પ્રોબ્લેમ વધતા જ જાય છે, પ્રશ્નો વધતા જ જાય છે. ફરીથી એમણે ભગવાનની તપશ્ચર્યા કરી કે પ્રભુ અમને કોઈ મંત્ર કે યંત્ર આપો કે જેનાથી આનું કોઈ નિરાકરણ આવે, આવી રીતના આ રાજાઓ કે આવી રીતના જે આ બધા જે તમે અમને જે સમજાવી રહેલા છો તેનાથી તો કોઈ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી, તો હવે તમે અમને કોઈ મંત્ર આપો કાં તો કોઈ યંત્ર આપો. એટલે એ વખતે શંકર ભગવાન દેડકાઓની સભા ભરાવી અને જે સલાહ સૂચન આપે છે તેની અંદર એ ફક્ત એક જ વાક્ય બોલે છે કે મંત્ર અને યંત્રને છોડો અને સ્વતંત્ર સ્થાપિત કરો. સ્વતંત્ર એટલે પોતાનું તંત્ર, તમારી પોતાની બુદ્ધિથી તમને યોગ્ય લાગે છે કે તમારા બચાવ કાર્ય માટે તમે શું કરી શકો છો, અને તે દરેક પ્રવૃત્તિ તમારે સિસ્ટમેટિક વેની અંદર એક પછી એક વારાફરતી એવી રીતના ગોઠવવાની છે કે જેનાથી તમારું પોતાનું એક અલગ સ્વતંત્ર ગોઠવાય અને એ તંત્રને કોઈ ભેદી નહીં શકે, તો તમારા પ્રશ્નોનું નિરાકરણ જાતે આવશે. પ્રશ્નો તમારા છે તો તંત્ર પણ સ્વતંત્ર હોવું જોઈએ, નહીં કે કોઈ અન્યનું, કે નહીં કે કોઈ અન્ય રાજા આવીને તમને આમાંથી ઉગારી શકે. તમે પોતે જ આમાંથી તમારી જાતને બહાર કાઢી શકશો. એટલે તમારા પ્રશ્નોનું નિરાકરણ તમારા પોતાના સિવાય બીજું અન્ય કોઈ આપી શકતું નથી. એટલે જીવનની અંદર જ્યારે તમારા પણ પ્રશ્નો આવે ત્યારે તમારે પણ તમારું પોતાનું સ્વતંત્ર સ્થાપિત કરી અને પ્રશ્નોનું નિરાકરણ શોધવાનું હોય છે. આભાર.